અને એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. હવામાનના વિભાગના જણાવ્યા મુજબ હજુ રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર અને વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વલસાડ, ડાંગ અને સંઘ પ્રદેશમાં પણ વરસાદનું આગમન થઈ શકે છે. 24 ઓક્ટોબર સુધી છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 24 ઓક્ટોબર સુધી એટલે કે હજુ આગામી બે દિવસ સુધી છૂટો છવાયો વરસાદ રહી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર અને વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના ભાગરૂપે વલસાડ, ડાંગ અને સંઘ પ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે. 24 ઓક્ટોબર સુધી છૂટા છવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ અચાનક જ પલટો આવ્યો છે. સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર અને વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 24 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વલસાડ, ડાંગ અને સંઘ પ્રદેશમાં વરસાદનું આગમન થશે. જોકે હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.